હવે સેકન્ડ વેરાઈટી કઈ છે? આ એક હેલ્ધી વર્ઝન છે, ઓટ્સ ભેળ. ઓટ્સ ની ભેળ? યસ. ઓ વાવ, ઓટ્સ ઇઝ ઇન. યસ. એટલે એમાંથી તમે ભેળ બનાવશો? યસ. રાઈટ. અને બીજું કોઈ વેરિએશન એમાં? એની અંદર આપણે એપલ અને પોમેગ્રેનેટ લઈ રહ્યા છે. આપણે મીઠી ચટણી અવોઇડ કરીએ છે, બીકોઝ ડાયાબિટિક પેશન્ટ્સ હોય અને ક્યારેક આપણે ડાયટ કરતા હોઈએ તો સ્વીટ અવોઇડ કરવું જોઈએ. તો આ ફ્રૂટ્સ એને યુ નો ફ્રૂટીનેસ આપશે અને જ્યુસીનેસ આપશે. ઓકે, તો પછી ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દેશો? શ્યોર. ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે એપલ, ટોમેટો, અનિયન, કાકડી, કેપ્સિકમ અને લીલા દાણા લીધા છે. એની સાથે પોમેગ્રેનેટ, ઓટ્સ, કોર્નફ્લેક્સ છે, લેમન જ્યુસ, શેકેલી શેંગ, ચાટ મસાલો, રેડ ચીલી પાવડર, ગ્રીન ચટણી, ઓલિવ ઓઇલ અને સોલ્ટ. યસ, એકદમ ઇન્ટરેસ્ટિંગ ભેળ બનશે. યસ, તો સ્ટાર્ટ કરીએ. યસ, સૌથી પહેલા આપણે ઓટ્સ ને રોસ્ટ કરીશું. અત્યારે આપણે એક ચમચી જેટલું ઓલિવ ઓઇલ લઈ રહ્યા છે, પણ જો એ બી અવોઇડ કરવું હોય તો ડ્રાય રોસ્ટ બી કરી શકીએ. યસ. એક ટીસ્પૂન ઓઇલ લઈશું. ઓટ્સમાં પણ ઘણી બધી વેરાયટીઝ આવે છે. અત્યારે આપણે કયા ઓટ્સ લીધા? અત્યારે આપણે પ્લેન ઓટ્સ લીધા છે, પણ એમાં મસાલા ઓટ્સ કે જે ઓટ્સ અવેલેબલ હોય લઈ શકે. અચ્છા, એ સારા લાગશે ભેળમાં. હા, બહુ ફાઇન લાગશે. ઓકે, કેમ કે એની અંદર થોડોક મસાલો ઓલરેડી હોય. લાઇટ રોસ્ટ જ કરવાના છે? હા, સ્લો ફ્લેમ પર રોસ્ટ કરીશું. રાઈટ, તો એને રોસ્ટ કર, હું વેજીટેબલ્સ ચોપ કરી લઉં. ઓકે. ડાયાબિટીસના પેશન્ટ્સને કંઈક ખાવાનું ક્રેવિંગ થતું હોય છે અને એની માટે આ એક બહુ જ સરસ ઓપ્શન છે. અચ્છા. અને એ આપણે ઓટ્સ છે ને એકદમ લો રીતે સ્ટમકમાં ધીરે ધીરે એનું ગ્લુકોઝ રિલીઝ કરે છે, એટલે એક સેટિસ્ફેક્શનનું ફિલિંગ બી રહે. યસ, એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ જ લો છે. યસ, અને વેરી હાઈ ઇન ફાઈબર. યસ, અને હવે એવું થઈ ગયું છે કે દરેક ઘરમાં ઓટ્સ તો હોય જ છે. યસ. શેકાઈ ગયા છે? યસ, ગેસ ઓફ કરી દઈએ. હવે એને આપણે બોલમાં લઈ લઈએ. ઓકે. ત્યાર સુધી બાકીના વેજીટેબલ્સ ચોપ કરી લઈએ. ચોપિંગ એકદમ ઝીણું કરીએ છીએ. હા. અચ્છા, ઓકે. કેમકે ભેલ અને ઓટ્સ નું પીસીસ નાના છે, એટલે એ જ રીતે વેજીટેબલ્સ નું બી ચોપિંગ હોવું જોઈએ. આઈ નીડ ટુ લર્ન ધીસ. યસ. તમે એકદમ ક્વિકલી સારી જાને તો સરસ રીતે કરી શકે. કારણ કે એકદમ ફાઇનલી, એકદમ ક્વિકલી ચોપિંગ કરી રહ્યા છો. એમાં ઓરેન્જીસ બી લઈ શકીએ, કોઈ બી સિટ્રસ ફ્રૂટ્સ લઈ શકીએ, પાઇનેપલ બી લઈ શકીએ, એટલે વોટ એવર ઇઝ અવેલેબલ એ લઈ શકીએ. એપલ લઈ લઈએ. છાલ સાથે જ લઈશ? હા. વેજીટેબલ્સ રેડી છે અને હવે આપણે એસેમ્બલ કરીએ. ઓકે. વેજીટેબલ્સ લઈ લઈશું. કાકડી, અને વેજીટેબલ્સ નું પ્રમાણ જે છે એને પણ આપણે થોડું ઓછું વધતું કરી શકીએ. કરી શકાય, આપણા ટેસ્ટ પ્રમાણે કરી શકાય. અને જે વેજીટેબલ્સ અવેલેબલ હોય અને જે ગમતા હોય એ બી લઈ શકે. ઓકે. દાડમ એડ કરીશું, 2 ટેબલ સ્પૂન. યસ. બધા વેજીટેબલ 2-3 ટેબલ સ્પૂન લીધા છે. હા. ગ્રીન ચટણી જે આપણા ઘરે અવેલેબલ હોય એ લઈ શકીએ, 1 ટીસ્પૂન. ઓકે. લેમન જ્યુસ 1 ટેબલ સ્પૂન. શેકેલી શેંગ છે એ લઈશું, એકદમ સરસ ક્રંચ આવશે, અરાઉન્ડ 1-2 ટેબલ સ્પૂન. ઓકે. થોડુંક સોલ્ટ લઈશું. સોલ્ટ થોડુંક ઓછું લેવાનું કેમ કે ચાટ મસાલો એડ કરવાના છે. 1/2 ટીસ્પૂન ચાટ મસાલો. ઓકે. રેડ ચીલી પાવડર 1/2 ટીસ્પૂન.
વખતે ભેળ એવી વસ્તુ છે કે એકદમ ઈઝી ટુ મેક, એટલે ઇવન ઘરમાં બોયઝ હોય કે પછી મેન કેન ડુ ધેટ. અને તને કહું, સુકી ભેળ બી અમારા ઘરે બહુ જ ગમે. અને જ્યારે બી ટ્રાવેલ કરતા હોઈએ વેકેશન્સમાં, ટ્રેનમાં સુકી ભેળ ખાવાની બહુ મજા આવે. ઓટ્સ એડ કરીશું. અને અત્યારે લોકો આમ હેલ્ધી ફૂડ તરફ ખૂબ જ વળી રહ્યા છે, એટલે આવું ટેસ્ટી એન્ડ હેલ્ધી ફૂડ ખાવાનું બધાને ગમશે, બહુ ગમે. સ્વાગત છે તમારું તમારા મનપસંદ વાડીદાલ આઈસ્ક્રીમ રસોઈ શોમાં. સરસ મજાની ભેળ એસેમ્બલ થઈ રહી છે, આગળની પ્રોસેસ જોઈ લઈએ. દીપ્તિભાઈ, હવે શું કરીએ છીએ આમાં? બસ ફટાફટ સર્વ કરીએ. ઓકે, કોર્નફ્લેક્સ એડ કરીશું. હા, નો પાપડી, નો સેવ, નથિંગ, નો હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ. કોર્નફ્લેક્સ થી ક્રિસ્પીનેસ આવી જશે. યસ, કશું તળેલું નથી એડ કરવાનું, નક્કી કર્યું છે. નક્કી કર્યું. થોડાક દાડમના દાણા અને અગેન થોડા કોર્નફ્લેક્સ, થોડા લીલા દાણા. સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ. એના માટે બનાવેલી રોટલી છે, ચીઝ છે, બાફેલા બટેટા છે, કોથમીર છે, ગ્રીન ચટણી, રાઈ છે, સ્લાઇસ ઓનિયન છે, બટર છે, હિંગ છે, લીંબુના ફૂલ, લસણની ચટણી, તળેલા મરચાં અને આદુ મરચાં અને લસણની પેસ્ટ. યસ, બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરમાંથી જ મળી જાય. હા, ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં તો મિત્ર, આજે રોટલી મેં વણેલી છે એને ફરીથી હું ઢાંકી દઉં, જે ફિલિંગ એસેમ્બલ કરે મીનવાઇલ ડ્રાય ના થઈ જવી જોઈએ. ગેસ ચાલુ કરીશું. અરાઉન્ડ 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ રાખીએ. તેલ ગરમ થાય એટલે એમાં 1/4 ટીસ્પૂન રાઈ એડ કરીએ. જ્યારે પણ કોઈ નવી વસ્તુ ટ્રાય કરતા હોઈએ ત્યારે આવી વસ્તુ કે જેનો ટેસ્ટ આપણને ખબર છે એને એસેમ્બલ કરીએ તો ખૂબ જ સારું. યસ. અને મિતલ, આ જે રેપ છે એ મેં યુએસએમાં ન્યુયોર્કમાં ખાધેલા. શું વાત કરો છો, વાવ. હિંગ એડ કરીએ, રાઈ ફૂટી ગઈ છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, થોડી સાથે જ હળદર એડ કરી દઈશું. બાફેલા બટાકા છે એ એડ કરીએ. આદુ મરચાં અને લસણની પેસ્ટ જે મેં એડ કરી છે એ અરાઉન્ડ 4 તીખા મરચાં લીધા છે, 5 કળી લસણ છે અને 1 નાનો ટુકડો આદુ છે. બરાબર. અને એકદમ ફ્રેશલી તમે ગ્રાઇન્ડ કરીને લેશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે. મીઠું એડ કરીએ, સાથે લીંબુનો રસ અથવા તો લીંબુના ફૂલ એડ કરવાના છે, એકદમ ચપટી જ લેવાના. ઓકે. અને લીંબુનો રસ લેતા હોઈએ તો કેટલો લઈએ? 1/2 ટીસ્પૂન. કોથમીર લઈશું અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન. અને આ રીતે થોડા પીસ પાડેલા પણ થોડું મેશ કરી લેવાનું. એટલે એક્ઝેક્ટલી આપણે જે બટેટાવાળા જે બનાવીએ તળવા માટે એનું જે ફિલિંગ હોય એ જ બનાવીએ. ઘણા ઘરોમાં થોડી ખાંડ ગુજરાતીઓને ગમતી હોય, તમે નાખતા હોય તો નાખી શકાય. ઓકે, ફિલિંગ રેડી છે અને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ.
ભીતર મેં રોટલી બનાવીને રાખી છે અને એના માટે એક કપ ઘઉંનો લોટ લીધો છે, એમાં 2 ટેબલ સ્પૂન જેટલો મેંદો લીધો છે, 1.5 ટેબલ સ્પૂન જેટલું મલાઈનું મોણ અને મીઠું નાખીને મીડિયમ રોટલી કરતાં થોડો કઠો એવો લોટ બાંધી દીધો છે. ઓકે. અને એક કપમાંથી અરાઉન્ડ 4-5 જ રોટલી બનાવવાની છે. અચ્છા. કારણ કે હવે રેપ્સ માટે જ્યારે તમે રોટલી બનાવો એ થોડી થીક હોય તો વધારે મજા આવશે. અને મલાઈ નાખવાનું રીઝન એ કે લાઈક રોટલીની લચક જોઈએ છે આપણને, તો એ લચક એની જળવાઈ રહેવી જોઈએ. અને અટ્ટા મણ લઈ અને બંને બાજુ ધીમા તાપે જ રોટલી બરાબર શેકી લીધી છે. અને રોટલી તમે લગભગ 8-10 ઇંચની વણવાની છે, મોટી વણી. વડાપાઉ ખાવ ત્યારે જે રીતનું અસેમ્બલ કરે સેમ એ જ રીતનું અસેમ્બલ કરવાનું છે. સૌથી પહેલા લાઇટલી બટર. ઓકે. પણ પાઉ નથી લેતા. હા. એની પર તીખી ગ્રીન ચટણી, સૂકા લસણની જે કોરી ચટણી આવે છે એ લઈશું. વડાપાઉમાં તો આનાથી જ પાઉં શેકવામાં. હા. અને જે પ્રમાણે તીખા જોઈએ એ પણ વધતી ઓછી નાખી શકાય. રેપ્સની જ્યારે વાત આવે ત્યારે રેપ્સને ઘણી બધી રીતે ફોલ્ડ કરી શકાય. તમે નીચેનો ભાગ ફોલ્ડ કરીને ઉપરના ભાગને ખુલ્લું રાખીને પણ કરી શકો, ઉપર નીચેના ભાગને ફોલ્ડ કરીને પણ સર્વ કરી શકો, એઝ અ રોલ રાઉન્ડ કાપીને પણ તમે કરી શકો. એકદમ સિમ્પલ. હા. અને બીજું, આજે જે ફિલિંગ છે ને આખું રોટલી ઉપર આખું સ્પ્રેડ કરીને પછી પણ તમે કરી શકો, એટલે એ છે ને એવરી રોલમાં તમને ફિલિંગ અને બધો ટેસ્ટ આવશે. રાઈટ. અત્યારે આપણે વચ્ચે મૂકીએ છીએ. હા. અને નીચેથી ફોલ્ડ કરવાનું છે એટલે થોડી જગ્યા છોડીશું. યસ. થોડા સ્લાઈસ ઓનિયન મૂકવાના છે. થોડી ચીઝ ઓપ્શનલ. હા. ફોલ્ડ કરીએ. એકદમ ટાઈટ રોલ વળવાનો છે. મિત્ર, બટેટા વડા રોલ રેડી છે. ગ્રીલર આવે છે, સેન્ડવિચ મેકર જે ગ્રીલર આવે છે, તો તમારે બહુ જ બધા ગેસ્ટ આવવાના તો તમે આ ફોર્મમાં રેડી રાખો અને જસ્ટ એને ગ્રીલર ફોર્મમાં એને મૂકી અને તરત જ તમે એને ગરમ ગરમ સર્વ કરી શકો. અને ઇવન બટર લઈને તમે તવી પર ગરમ કરીને પણ શેકો તો શેકી શકાય, પરંતુ આમ જ જે સોફ્ટ અને એકદમ સરસ લાગશે. તો રેડી છે બટેટાવાળા રોલ્સ. કેપ્સિકમ છે, મકાઈ છે, કાંદા છે, કોથમીર છે, ટમેટો સોસ છે, ચીલી સોસ છે, ચીઝ સ્પ્રેડ, સાલસા, ચીઝ અને મેક્સિકન સીઝનિંગ અને લસણ છે. બધા જ મેક્સિકન ચટપટા મસાલા. યસ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ફિલિંગ રેડી કરીએ. એક ટેબલ સ્પૂન ઓઇલ મૂકીશું. કસાડિયા જે છે એનો કોન્સેપ્ટ શું હોય છે? એકચ્યુઅલી મેક્સિકન ક્યુઝિનની બહુ જ જાણીતી રેસિપી કસાડિયા, કે જે બે તોર્તિયાની વચ્ચે ફૂલ ઓફ ચીઝ અને પછી એને બંને બાજુ શેકીને કે ગ્રીલ કરીને લેવાતો છે, જેમ કે આપણા પરાઠા, ચીઝ પરાઠા, સ્ટફ પરાઠા, તો સેમ વે લાઈક જે યલો તોર્તિયા હતો તો વ્હાઈટ તોર્તિયા થીક હોય એની વચ્ચે ફૂલ ઓફ ચીઝ હોય, ક્યારેક ગ્રીલ વેજીટેબલ્સ હોય સાથે, ક્યારેક મશરૂમના મિક્સ બેલ પેપર્સ, એ બધા જ વેજીટેબલ્સની સાથે પણ કસાડિયા બનતા હોય છે. અને યુઝવલી મીટ બેઝ પણ બનતા હોય છે. આપણે જે રાજમા જે બીન્સના પણ બનતા હોય છે, ઘણી રીતે કસાડિયા બનાવી શકાય. અને જે કેસેડિયા છે, ઓરિજિનલ કેસેડિયા છે, ધેટ ઇઝ ફૂલ ઓફ ચીઝ, પરંતુ આપણે એટલી બધી ચીઝ નથી લેવાની. એક નાની ડુંગળી લીધી છે અને એકદમ ફાઇનલી ચોપ કરી લીધી છે. એની સાથે 3 કળી લસણ લીધું છે, એને પણ ચોપ કરી લીધું છે.
કાંદા ને બહુ જ કુક નથી કરવાના. ઓકે. અને એકદમ જીરા સમારેલા છે એટલે એકદમ ફટાફટ થઈ જશે. હા, હાફ કેપ્સિકમ લીધું છે, એને ફાઇનલી ચોપ કરી લીધું છે. બેલ પેપર્સ લેવા હોય તો બેલ પેપર્સ પણ લઈ શકાય. યસ. મિત્ર, એક નાની મકાઈ લીધી છે, યલો સ્વીટ કોર્ન, અને એને બાફી લીધા છે, અને એમાંથી થોડા નવી રીતે દાણા જ કાઢી લીધા છે આખા આખા, અને એમાંથી થોડા ભાગને ચીલી કટરમાં કટ કરી લીધા છે. ઓકે. મેક્સિકન સીઝનિંગ અરાઉન્ડ 1 ટીસ્પૂન. ઓરેગાનો નાખવું હોય તો ઓરેગાનો પણ નાખી શકાય, તો મેક્સિકન સીઝનિંગ અવોઇડ કરવા. સોલ્ટ, મરચું પાવડર અરાઉન્ડ 1/2 ટીસ્પૂન થી થોડું વધારે. મેક્સિકન વાનગીઓ થોડીક સ્પાઈસી હોય. હા. એની અંદર ટમેટો સોસ નાખવાનો છે અરાઉન્ડ 1 ટીસ્પૂન. ઓકે. અને સ્વીટ ચીલી સોસ છે, હા, એ નાખવાનો છે અરાઉન્ડ 1 ટીસ્પૂન. એ તમારા ટેસ્ટ મુજબ વધતો હશે તમે એડ કરી શકો. એની સાથે ચીઝ નાખીશું 1 ટેબલ સ્પૂન. ઓકે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. ચીઝમાં આપણે પ્રોસેસ ચીઝ જ લેવાનો. અત્યારે મેં પ્રોસેસ ચીઝ લીધી છે, તમે ચીઝા ચીઝ કે મોઝરેલા લેવો તે પણ લઈ શકાય. ઓકે. ચીઝના લીધે એક સરસ બાઇન્ડિંગ પણ આવી જાય. હા. કોથમીર એડ કરીએ, લીલા કાંદા નાખો તે પણ નાખી શકાય. અત્યારે મેં 2 ટેબલ સ્પૂન કોથમીર લીધી છે. ફિલિંગ રેડી છે, બાઉલમાં ટ્રાન્સફર કરીએ. મિત્ર, અગાઉ જે બટેટા વડા રોલનો જે લોટ બાંધેલો રોટલી માટે, એ જ લોટ અત્યારે લીધો છે આપણે. ઓકે. 1 કપ ઘઉંનો લોટ, 2 ટેબલ સ્પૂન મેંદો, 3 ટેબલ સ્પૂન મલાઈ, મીઠું. થોડો મોટો લુવો કરવાનો. હા. ઓવલ શેપની લાંબી રોટલી વણવાની છે. આ રીતના રેપ્સ અને કસાડિયા જ્યારે તમે પિકનિક પર જાઓ ને ત્યારે પણ બાસ્કેટમાં લઈ જઈ શકો ને. સ્ટફિંગ, આ રીતે રેપ્સ અને થોડું એસેમ્બલી. હા, એકદમ ઇઝી રીતે તમે બધું કેરી કરી શકો. યસ. અને મિત્ર, જ્યારે પણ બહારે લઈ જવાનું હોય કે તમારે 6 થી 8 કલાક પછી જ્યારે પણ રેપ્સ માટેની રોટલી યુઝ કરીએ, તો ત્યારે લાઈક આપણે જે બ્રેડ બનાવીએ ત્યારે ઈસ્ટ નાખીને પ્રોસેસ કરતા હોય પિઝાના બ્રેડ માટે, તો સેમ લાઈક તમે ઘઉંના લોટમાં પણ તમે થોડી ઈસ્ટ નાખીને રોટલી બાંધીને વણશો, તો લાઈક મલાઈથી જે લચક આવે છે એવી રીતે જે ઈસ્ટથી પણ રોટલી એકદમ સોફ્ટ રહેશે, પ્લસ એની સેલ્ફ લાઈફ પણ સારી રહેશે. તો પછી એને થોડો ફર્મેન્ટ થવા દેવા પડશે ને. હા, ફર્મેન્ટ કરીને પછી એને પ્રોસેસ કરવાની, લાઈક 1/2 કલાક રહેવા દેવાનો અને પછી વણવાનો. બરાબર. એકદમ બહુ જ થોડું બટર લગાવવાનું છે. ઓકે. એની સાથે યુઝ્યુઅલી મેં તમને અગાઉ કીધું તેમ 2 તોરતિયાની વચ્ચે ક્રીમ ચીઝ કે ચીઝ ઘણી બધી નાખો અને પછી એને રોસ્ટ કરો કે શેકી લો, તે કસાડિયા છે. તો અત્યારે આપણે એનો રોલ બનાવવાનો છે, તો એના માટે કસાડિયા બનાવવા માટે 1 જ રોટલી લેવાની છે, પણ એની ઉપર આ રીતે ચીઝ અને પનીર એ બંને મેં ગ્રેટ કરીને લીધું છે, અને થોડું અરાઉન્ડ બંને થઈને 1 ટેબલ સ્પૂન લેવાનું છે. ઓકે. અને આની જગ્યાએ આપણે એકલું ચીઝ લઈ શકીએ ને. હા, અને એકલું પનીર પણ લઈ શકો. યસ. ઇવન આની અંદર તમે કાપેલા મરચા છે, મેક્સિકન સીઝનિંગ છે, ઓરેગાનો છે, એવું પણ આની અંદર નાખી શકો. આ જે રોટલી છે એને વચ્ચેથી આવી રીતે પિંચ કરવાનું છે, આ રીતે બંને સરખા ભાગમાં વહેંચાયેલી હોવી જોઈએ, અને આને આ પોર્શનને એક કરવાનો છે. અચ્છા. હા, આ રીતે. ઓકે.
અને બંધ કરી દઈએ હવે સ્ટીક કરી લેવાનું હા અને જે રેપ્સ ની રોટલી છે હા બસ તે હવે વણવાની છે ઓકે અને પતલી વણવાની છે ઓકે એકદમ કદાચ ગોળ ના વણાય હા મોટી વણીશું હા આપણે એકમાંથી બે રોલ બનાવવાના છે એટલે અત્યારે એકદમ મોટી રોટલી બની છે હા હા જોઈ શકાય એમાંથી પનીર અને ચીઝ દેખાય છે એકદમ કડક ના થઈ જાય અને પ્રોપર શેકાઈ જાય વેલકમ બેક ટુ યોર ફેવરિટ વાડીલાલ આઈસ્ક્રીમ રસોઈ શો શેકાઈ ગઈ છે ગેસ બંધ કરીએ લઈ લઈએ ચીઝ સ્પ્રેડ લેવાનું છે અગેન વન મોર ચીઝ સાલસા લઈએ છે અરાઉન્ડ એક ટેબલ સ્પૂન સાલસા ના હોય તો આની જગ્યાએ જે ટમેટો સોસ અને ચીલી સોસ છે એ તમે થોડો વધારે નાખી દો તો ચાલે અત્યારે આપણે સાલસાની સાથે હાફ ટીસ્પૂન ટમેટો સોસ અને હાફ ટીસ્પૂન હોટ ચીલી સોસ નાખ્યો છે આ બધી જ વસ્તુને થોડી મિક્સ કરીને સ્પ્રેડ કરી દઈએ અને અત્યારે થોડો ચંકી સાલસા લીધો છે ચંકી સાલસા લીધો છે થોડો સ્પાઈસી થોડો ચીઝી અને યમી તો છે જ હા થોડા લેટેસ્ટ ના પાન છે એ થોડા ટેર કરીને વચ્ચે મૂકીશું ઓકે ફિલિંગ મૂકીએ જ્યારે રેપ્સ નું ફિલિંગ બનાવીએ ત્યારે એ થોડું લંપી હોવું જોઈએ કે જે તમે રોલ્સ ખાઓ અને એક બાઈટ લો ત્યારે બાકીનું વેરાઈ ના જવું હા હા આવો એક રોલ અને સાથે કોઈક સરસ મજાનો મોકટેલ બસ બીજું શું જોઈએ હા એને બંને બાજુથી ફોલ કરીશું એકદમ ટાઈટ રોલ વાળી છે જે રોટલી જો સોફ્ટ હશે તો જ એકદમ નાઇસલી રોલ વળશે રોલ ને ડાયગોનલ કટ કરી લઈએ જોઈ શકાય છે સાથે સાલસા ને સાવ કરીએ